इंस्टेंट आइस क्लास यस क्लास क्लास यस यस चलो मिरर एक्टिविटीज टच योर नोज टच योर आइस टच योर लिप टच योर टीथ टच योर हैंड्स टच योर फिंगर्स वेरी गुड चलो अपने अगाउ जे संख्याओनी गणतरी करता सीखी गया चलो एनु पुनरावर्तन करिए पेटर्न नी अंदर बालको अपने संख्या नी गणतरी करता था एनी अंदर धारो के संख्या बे छे तो बे नी अंदर बे उमेरता कई संख्या मळे छे बधाए सबो मां जा चार चार मां बे उमेरे तो छ चलो बे नी पेटर्न छे अपने 20 सुधी बोलवानी छे छ पछी हमें
ત્રીજા ડગલે અને પહેલો કૂદકો છે એના ત્રીજા ડગલા ઉપર છે 14માં પગથિયા ઉપર છે હવે આપણે યાદ એ રાખવાનું છે કે આ બે બે કૂદે છે અને આ ત્રણ ત્રણ કૂદે છે ગણતરી તો આપણને સરસ આવડે છે ને ચાલો કોણ બે બે ની ગણતરી કરશે આપણે 10 ડગલા સુધી ભણશું ચાલો હાથ ઊંચો કરશે સરસ આવી જો 20 માં બે चार चार गणतरी करो बेटा हाँ थी गई
कर रहे हैं बता रही जाऊं। હવે અહીંયા બતાવો 28 મો ડબલુ છે કઈ કૂદકા ઉપર આવે છે ઉંદર પણ ત્યારે બિલાડી કઈ ઉપર આવી જાય મતલબ બિલાડી ઉંદર ને પકડી લે કે હા શું કામ કેમ કે સાતમા પગલે તો એ 35 માં ડગલે આવી જાય એ તો અહીંયા 25 ઉપર તો પાંચમા પગલે જ આવી જાય ત્યારે ઉંદર ભાઈ તો હજી ક્યાં હોય 20 ઉપર મતલબ કે બિલાડી છે એ ઉંદર ને પકડી લે આ સરસ લાવ બેટા चलो मेन लीडर हो छे सेकंड लीडर नु पण तपासी ले अहीं लखो नीचे ओ बेटा के बिलाड़ी छे उंदर ने भागी सके
કઈ આપણે આની ચાવી મળ્યા ને શું કામ આપણે એને બે વડે ભાગી શકશું વિચારો બેટા શું કીધું તો આપણે આની કઈ સંખ્યા છે એકમનો અંક કઈ સંખ્યા છે 6 એટલે દરેક બે કી સંખ્યા 0 2 4 6 કે 8 જે સંખ્યાનો એકમનો અંક હોય તેને આપણે બે વડે ભાગી શકીશું તો ચાલો હવે તારે જ કહેવાનું છે બેટા ત્યાં 53 ને ભાગી શકાશે શું કામ દશકમાં એકમનો અંક 3 છે તો આપણે તો એકમનો અંક શું હોવો જોઈએ 2 4 6 કે 8 એટલે આને ભાગી શકાશે નહીં ચાલો આ સંખ્યા ભાગી શકાય શું કામ એકમનો અંક શું છે 8 આ સંખ્યા નહીં શું કામ કેમ કે એકમનો અંક 1 છે આ સંખ્યા નહીં શું કામ એકમનો અંક 3 છે વાહ સરસ બેટા બેસી જાઓ હવે પ્રાંતમાં ઊભી થા શું કામ એકમનો અંક 6 છે હા ચાલો બે ની ચાવી બોલો 0 2 4 6 8 એ સંખ્યાનો એકમનો અંક હોય કે દશકનો અંક હા જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તો અને તો જ એ સંખ્યા પછી મોટી ભલે ના હોય 5646 તો આપણે ખાલી એકમનો અંક જ જોવાનો અહીંયા 6 છે મતલબ કે આને 2 વડે ભાગી શકાય સરસ બેટા બેસજો ચાલો હવે આપણે એ જ રીતે 5 માં પણ એવો નિયમ છે 5 ની ચાવી માં એટલે આપણે 5 ની ગણતરી લખી નાખું છું ઝડપથી અને પછી આપણે નિયમ તારવીએ જો એની સંખ્યાના એકમના અંકમાં શું આવે છે એ જોજો એકમના અંકમાં શું આવે પેલા એ જોજો હાલો કાવ્ય 5 6 0 હા આ આ સંખ્યાના એકમના અંકમાં શૂન્ય અથવા 5 તો ચાલો ચાવી બની ગઈ કે જે સંખ્યાના એકમનો અંક શૂન્ય કે 5 હોય તે અને તે જ સંખ્યાને 5 વડે ભાગી શકાય તો થોડીક સંખ્યા લખું છું હાલો વિશ્વાબેન આને ભાગી શકાશે નહીં શા માટે કારણ કે એકમનો બે છે બે છે આને ભાગી શકાશે ના શા માટે કારણ કે એકમનો 6 છે ચલો આને ભાગી શકાશે હા શા માટે કારણ કે એકમનો 5 હા એકમનો અંક 5 છે 5 ની ચાવી બોલો જે સંખ્યાના એકમનો જે સંખ્યાના એકમનો અંક 0 કે 5 હોય તે સંખ્યાને 5 વડે તો આમાં તમે તારવી શકો કે નહીં કે કઈ સંખ્યાને 5 વડે ભાગી શકાય આપણે એની ગણતરી કરી આના ઉપરથી નિયમ તૈયારો કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય કે 5 હોય તે અને તે જ સંખ્યાને 5 વડે ભાગી શકાય ચાલો હજી આપણે એક ચાવી શીખીએ જો આમાં તો એકી સંખ્યા પણ છે બેકી સંખ્યા પણ છે અને કોઈ નિયમ કરવાતો નથી એક જ સરખી સંખ્યા આવતી નથી તો આનો શું નિયમ હોય શકે તો ચાલો વિચારીએ જો 3 6 9 આ બે સંખ્યાનો સરવાળો કરો છે કેટલા થાય 3 તો 3 ના ઘડિયામાં 3 આવે છે ચાલો આ સંખ્યાનો સરવાળો કરો 6 3 ના ઘડિયામાં 6 આવે છે આ સંખ્યાનો સરવાળો કરો 9 3 ના ઘડિયામાં 9 આવે છે હવે તમને એમ થાય કે આ તો ઘડિયો અમને આવડતો તો પણ ઘણી વખત મોટી સંખ્યા આવે આ સંખ્યાની તમને ખબર હોય ન હોય કેમ કે 3 માં તો તમે 30 સુધી સંખ્યા ઓળખી શકો આ સંખ્યાને ઓળખવા માટે શું કરવું તો ચાલો 83 નું બાદ પહેલા સરવાળો કરો 9 ને 3 12 3 ના ઘડિયામાં 12 આવે છે તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાય હા આ સંખ્યાનો સરવાળો આપણે નિયમ તારવીએ છીએ કે જે સંખ્યાનો સરવાળો 3
તો 3 નો ગુણક છે 3 વડે ભાગી શકાશે સરસ ચાલો સૌમ્યા બેન આનો સરવાળો કરો 14 14 3 નો ગુણક છે તો આને 3 વડે ભાગી શકાશે સરસ આને ભાગી શકાશે નહીં કે આ સંખ્યા 3 નો ગુણક નથી સરસ તો હવે તમને 2 3 અને 5 આ 3 ચાવીના નિયમ પ્રમાણે આપણે ઝડપથી અહીંયા 1 થી 100 સંખ્યા લખેલી છે દેખાય છે તમને આવી જ સંખ્યા આપણે બુકમાં પણ લખશું અને એની અંદર એક સરસ મજાની રમત છે દરેક સંખ્યા ઉપર તમારા પાઠ્યપુસ્તકના આપણા ચેપ્ટરના બીજા પેજ ઉપર આ રીતે સ્પેલિંગ લખેલા છે પહેલા આ પ્રવૃત્તિ સમજી લેજો બેટા એની અંદર કલર કરવાના કીધા છે આપણે કલર નહીં કરીએ આપણે થોડી ગમતને જુદી બનાવીએ છીએ આપણે શું કરશું કે દરેક સંખ્યા છે જેને 2 વડે ભાગી શકાય એને આપણે વર્તુળ કરશું 1 થી 60 માં જેને 2 વડે ભાગી શકાય એને વર્તુળ કરશું જેને 3 વડે ભાગી શકાય એને ત્રિકોણ કરશું અને જેને 4 વડે ભાગી શકાય એને ચોરસ કરશું જ્યાં ત્રણેય આકૃતિ ભેગી થાય એનો સ્પેલિંગ ગોતવાનો છે તો મિન્ટુ બિલાડી એની રાહ જોઈ રહી છે એનો આપણને જવાબ મળશે તો પહેલા મને સંખ્યા લખી દઉં છું એ જ સંખ્યા તમે ફટાફટ તમારી બુકમાં પણ લખી નાખો લાઈન આ રીતે રાખવાની છે
શોધી લેજો આપણે સ્પેલિંગ લખવાના બાકી છે કોષ્ટક પૂરું કરશું એટલે ક્યાં ક્યાં સંખ્યા ઉપર આવે છે એટલે ઝડપથી નક્કી થાય આપણે પેજ નંબર 88 ઉપર સ્પેલિંગ પણ લખેલા છે સંખ્યામાં હો એટલે તમને મળી જશે પાઠ્ય પુસ્તકમાં 88 નંબરના પેજ ઉપર પેલા બુકમાં આપણી પ્રવૃત્તિ પૂરી કરશું ચાલો કોને પૂરી થઈ છે બે ઉપર શું કર્યું છે રાઉન્ડ કર્યું છે સરસ હવે ત્રણ વાળું બાકી છે ને બધા ત્રણ ઉપર શું કરવાનું છે આપણે ત્રિકોણ ત્રણ ની ગણતરી થતી જાય ત્રણ ને ત્રણ છ અહીંયા આપણે કરશું ત્રિકોણ ત્રિકોણ બાકી છે બેટા કરી નાખો થોડી વાર લાગશે કેમ કે આપણે ત્રણ આવે સુધી કરશું થઈ ગયું આવી જાઓ બેટા પ્રાર્થના પણ આવી જાય બંને આવશે અહીંયા બેસજો બેટા તું પણ બેસી જા મૂલ્યાંકન લઈ લેજે સરસ ચાર છ આઠ દસ બાર ચૌદ અઢાર વીસ વીસ સરસ ત્રણ વાળા ઉપર શું કર્યું છે ત્રિકોણ ચાલો હવે કઈ એવી સંખ્યા છે કે જેના ઉપર વર્તુળ પણ આવ્યું છે ત્રિકોણ પણ છે અને ચોરસ પણ છે ચાલો બાર ક્યાં છે બાર ચાલો તારે બાર ઉપર આવ્યું બધા સરસ ચાલો બીજી સંખ્યા ગોતો ચોવીસ ચાલો તારે ચોવીસ ઉપર આવ્યું ચોવીસ ક્યાં છે અહીંયા સરસ ચાલો બીજી સંખ્યા ગોતો અડતાલીસ કેમ બેટા તારે ભૂલ થઈ ચેક કરો તારે અડતાલીસ ઉપર આવ્યું ત્રણેયમાં આવી ગયું સરસ હાલો હવે એના પછી છત્રીસ ઉપર સરસ છત્રીસ ઉપર છે એક ભૂલ છે ચોપન ઉપર વાહ સરસ પ્રાર્થના બેટા એક જ ભૂલ છે તારે ત્રણ વાળી લાઈન ની ભૂલ છે હો ચેક કરી લે સરસ આવી જઈશ ને હાલો બે ની ગણતરી ફટાફટ બોલતા જાઓ નીચે બેસી જાઓ બોલતા જાઓ બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઠાવીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ચાલો ત્રણ ની ગણતરી બોલો ત્રણ છ નવ બાર પંદર અઢાર હવે એવી સંખ્યા ગોતવાની તમારે કે જેમાં ત્રણેય આકૃતિ થઈ હોય એને અલગ તારવાની છે અને એના ઉપર પુસ્તકમાં કયો સ્પેલિંગ લખેલો છે એ શોધવાનું છે ચાલો ચાલો કોને થઈ ગયું છે વાહ સરસ હવે આપણે પ્રાર્થના વિશ્વા ત્રણેય ઉભા થશે કે જેણે આપણા ક્લાસ લેવલે આ પ્રવૃત્તિ છે એ ઝડપથી કરેલી છે તો આપણે એક દો તીન ની તારીખ વધારીશું તમને મળી જશે તો આ તમારું હોમવર્ક પણ છે ચાલો અહીંયા આપણો આ ટાસ્ક પૂર્ણ કરીએ છીએ.